ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક થી સાત પોઈન્ટ છ થોડુંક રિવિઝન કરી લઈએ સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો એવું તમને કીધું હોય ત્યારે શું કરવાનું ધારો કે આ એક અપૂર્ણાંક આપેલો છે અઠયાવીસના છેદમાં પાંચ એને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું છે તો સૌથી પહેલા ભાગાકાર કરવો પડે અઠયાવીસ ભાગ્યા પાંચ તો પાંચ એકાનો ઘડિયો બોલીએ એટલે પચું પચું પચીસ અને પાંચ છીશું પચુ પચું પચીસ હવે બાદ બાકી કરીએ એટલે આવશે ત્રણ હવે છેદમાં જે પાંચ છે એ છેદનો છેદ એમને રાખવાનો એટલે કે પાંચના પાંચ આપણે એમને રાખીશું પછી નીચે જે શેષ આવી એ આપણે અહીંયા ઉપર લખીશું અને ભાગફળ આપણે આ ભાગ ભાગફળ છે

કે આ પૂર્ણાંક સંખ્યા છે દસ એનો ગુણાકાર પાંચ સાથે કરવાનો આનો આનો ગુણાકાર કરવાનો કે આનો ને આનો કરો બરાબર બે એક જ થાય એટલે દસ ગુણ્યા પાંચ કરવાના અને પ્લસ ઉપરની સંખ્યા હોય એની આરે સરવાળો કરવાનો પ્લસ ત્રણ દસ ગુણ્યા પાંચ પ્લસ ત્રણ છેદમાં પાંચ એમને રાખવાના હવે દસ પંચા કેટલા થાય તો કે પચાસ પચાસ વત્તા ત્રણ કરીએ અને છેદમાં પાંચ એમને તો પચાસ વત્તા ત્રણ કરીએ એટલે આવશે ત્રેપન ના અશુદ્ધ અપૂર્ણાંક આપ્યું બરાબર એસી ના છેદ માં ચોવીસ હવે એસી અને ચોવીસ બંને એક જ ઘડિયામાં આવે કયા એક ઘડિયામાં આવે તો કે આઠ ના ઘડિયામાં આઠ દસ એસી અને આઠ તેરી ચોવીસ તો ઉપર નીચે તમારે જોઈ લેવાનું અંશ અને છેદમાં કઈ સંખ્યા આપેલી છે તો એ પ્રમાણે તમારે એ ઘડિયાના ઉપયોગથી તમારે છેદ ઉડાડવાના હોય તો આઠ ગુણ્યા દસ એટલે એસી થાય અને આઠ ગુણ્યા ત્રણ કરીએ તો ચોવીસ થાય એટલે આ આઠ અને આઠ ઉડી જાય એટલે આનું સંક્ષિપ્ત રૂપ આવશે દસના છેદમાં ત્રણ બરાબર ત્યારબાદ તમને આવું કીધું હોય આ અતિ સંક્ષિપ્ત રૂપ પૂરું થઈ ગયું અહીંયા આ રીતે કરવાનું બરાબર ભાગા ગુણાકાર કરીને હવે તમને અહીંયા બે સપ્તમાસ આપ્યા છે અને આઠના છેદમાં કઈ આપ્યું નથી તો એ તમારે શોધવાનું છે તો હવે અંશમાં જોઈએ તો અહીંયા બે છે ને અહીંયા આઠ છે તો બે ને આપણે ચાર વડે ગુણીએ તો આઠ મળે બરાબર તો અહીંયા ચાર વડે ગુણ્યા તો નીચે પણ તમારે ચાર વડે ગુણવાના તો બે ચોક આઠ અને સાત ને આપણે ચાર વડે ગુણીએ એટલે સાત ચોક અઠ્યાવીસ એટલે જો ઉપર આઠ આવ્યા તો નીચે છેદમાં અઢાર ના છેદ માં ચોવીસ બરાબર અહિયાં તમને કઈ આપેલું નથી નીચે ચાર આપ્યા છે હવે જો અઢાર અને ચોવીસ બંને એક જ ઘડિયામાં આવે કયા ઘડિયામાં આવે તો કે છ ના ઘડિયામાં છેરી અઢાર થાય અને છ ચોક ચોવીસ થાય એટલે આ છ અને આ છ ઉડી જશે ત્યારે આપણને અહીંયા ચાર મળ્યા તો અહીંયા ઉપર મળશે ત્રણ એટલે અહીંયા જવાબમાં આવશે ત્રણ હવે આપણે અપૂર્ણાંકના સરવાળા શીખીએ શીખી જ ગયા છો આપણે રિવિઝન કરી લઈએ તો સાતના છેદમાં બાર વત્તા ત્રણના છેદમાં બાર હવે તમે અહીંયા જુઓ છો કે છેદ સરખા છે બરાબર છેદ સરખા હોય તો છેદ એમને રાખવાનો બાર બરાબર ઉપર એટલે કે અંશનો આપણે સરવાળો કરવાનો સાત વત્તા ત્રણ અને છેદમાં બાર એમને તો સાત ને ત્રણ કેટલા થાય તો કે દસ દસ ના છેદમાં બાર હવે દસ ના પણ અવયવ પડશે અને બારના પણ અવયવ પડે પાંચ દુ દસ થાય અને છ દુ બાર થાય આ બે બે ઉડી જશે એટલે જવાબમાં આવશે પાંચના છેદમાં છ જ્યારે છેદ સરખા હોય ત્યારે આ રીતે સરવાળો કરવાનો હવે સાત છે તો છેદ સરખા છે નહીં તો છેદ સરખા કરવા માટે આપણે લસા લઈશું બરાબર લસા લઈએ નવ અને સાત નો તો સૌથી પેલા બે વડે ભાગ ચલાવ્યો તો બે વડે તો બે માંથી સંખ્યાનો ભાગ ચાલતો નથી તો આપણે ત્રણ વડે ભાગ ચલાવીએ તો કે કે ત્રણ તેરી નવ થાય આ સાત ના સાત એમને હજી ત્રણ વડે ભાગ ચાલશે એક તેરી ત્રણ બરાબર સાત ના સાત એમને હવે સાત વડે ભાગ ચલાવીએ એક સત્તા સાત આ એક રહેશે અને એક સત્તા સાત થશે હવે આનો લસા આવશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે આવશે ત્રેસઠ ત્રણ તેરી નવ નવ સત્તા ત્રેસઠ આનો લસા આવ્યો ત્રેસઠ પેલા હવે આ સંખ્યા છે એમને લખી નાખીશું ચાર ના છેદમાં નવ ગુણ્યા નવ ને કેટલા વડે ગુણીએ તો ત્રેસઠ આવે તો કે સાત વડે એટલે અહીંયા સાત વડે ગુણ્યા છેદમાં તો ઉપર પણ સાત વડે ગુણીશું એવી જ રીતે અહીંયા પણ એમ કરીશું પ્લસ ની પેલા કરીશું પછી બે ના છેદમાં સાત સાત ને આપણે નવ વડે ગુણીએ તો ત્રેસઠ આવે બરાબર તો સાત ગુણ્યા નવ તો ઉપર પણ બે ને આપણે નવ વડે ગુણીશું એટલે ચાર સત્તા થાશે અઠ્ઠાવીસ અને બે નવા થાશે અઢાર છેદમાં ત્રેસઠ આવશે બરાબર છેદ સરખા થઈ ગયા ને જો નવ સત્તા ત્રેસઠ થાય અને સાત નવા પણ ત્રેસઠ થાય છેદ સરખો થઈ ગયો અઠ્યાવીસ અને સોળ અઢારનો આપણે સરવાળો કરીએ તો આવશે છેત્તાલીસ છેત્તાલીસના છેદમાં ત્રેસઠ આ દાખલાનો જવાબ આવશે બાદ બાકી કરો બાદ બાકીમાં પણ જો પહેલાંમાં છેદ સરખા આપેલા છે તો કઈ નહીં કરવાનું ફક્ત અંશની આપણે બાદ બાકી કરી નાખવાની આઠ ઓછા પાંચ છેદમાં બાર તો આઠ માંથી પાંચ જાય તો ત્રણ ત્રણ ના છેદ બાર બરાબર હવે અહીંયા છેદ ઉડશે ત્રણ એકા ત્રણ થાય અને ત્રણ ચોક બાર થાય એટલે આ ત્રણ ત્રણ ઉડી ગયા જવાબ આવ્યા એક ચતુર થાવ હવે બી દાખલામાં પાંચના છેદમાં છ ઓછા એકના છેદમાં ત્રણ તો અહીંયા છેદ સરખા છે નહીં એટલે આપણે લસા લઈશું જે રીતે આપણે સરવાળામાં લસા લીધો એ જ રીતે બાદમાં કીમાં પણ લસા લઈશું છ અને ત્રણ સૌથી પહેલા બે વડે ભાગ ચલાવીશું ત્રણ દુ છ અને આ ત્રણ એમને રહેશે હવે ત્રણ વડે ભાગ ચાલશે એક તેરી ત્રણ અને અહીંયા પણ એક તેરી ત્રણ એટલે લસા મળશે આપણને બે ગુણ્યા ત્રણ બરાબર એટલે બરાબર તો હવે અને એને આપણે છ તો છે જ અહીંયા એટલે એક વડે ગુણીશું એક બે બરાબર અંશ અને છેદને ઓછા એક તૃત્યાંશ કરીશું ત્રણને ને આપણે બે વડે ગુણીએ તો છ મળે એટલે આપણે અહીંયા બે વડે બંને સંખ્યાને હવે પાંચ એકુ થાય પાંચ અને એક દુ થશે દુ બરાબર એક બે ગુણ્યા બે એટલે બે છેદમાં આવશે છ હવે પાંચમાંથી બે જાય તો વધશે ત્રણ અને છ ના છ એમ નેમ હવે ત્રણ એકા ત્રણ થાય અને છ ના આવ્યો પડશે ત્રણ દુ છ આ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે જવાબ આવ્યો એક દુ ત્યાંશ